નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાગિયા ને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો ખૂબ જ મજામાં હશો ને મિત્રો આજનો એવો ટોપિક ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન હવે પેપર દેવા જવાના છો એ સો ટકાની વાત છે બરોબર પરંતુ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એમાં ઘણા બધાને એક એક માર્ક કપાતો હોય અને ઘણા બધાને લખતા નથી આવડતું આજે હું તમને એવી ટ્રીક આપવાનો છું એવી ત્રણ વાક્ય રચના આપવાનો છું કે અમુક એવા મુદ્દાઓ હું તમને કહીશ અમુક એવા મુદ્દાઓ હું તમને કહીશ કે એ મુદ્દાઓ બધા પિક્ચરમાં કોમનલી આવે જ એટલે પાંચમાંથી પાંચમાંથી કોઈ અડધી માર્કડી એક આપી નહીં જાય આજનો આ લેક્ચર જોયા બાદ

ટૂંકમાં વેકેશનમાં કેટલી હેલ્પફુલ થવાની છે એવું નથી પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે વાર્તા પૂરી સાચો ખેલ તો આપણે આવશે વેકેશનમાં કારણ કે દરરોજ સાંજે સત્યાવીસ માર્ચ થી નવ વાગે સ્પોકન ઇંગ્લિશ આપણે કરાવવાના છીએ સાંજે નવ થી દસ રોજે એકાદ કલાક તો ઓછામાં ઓછી આવી જ જવા રેડી સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ થી શરૂઆત થાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરી દો ભાઈ સ્પોકન ઇંગ્લિશ

એમાં તમને એક ફોટો આપેલો હોય ફોટાનું તમારે વર્ણન કરવાનું હોય પણ અમુક મુદ્દાઓ એમાં ધ્યાન રાખવાના સાહેબ પિક્ચર ઉપરથી તમારે અમુક શબ્દો અમુક વાક્યો લખવાના હોય ત્યારે ધ્યાન રાખજો એક શું ખબર છે કે આખે આખું પિક્ચર છે ને સાહેબ એ તમારે વર્તમાન કાળમાં જ લખવાનું હોય એમાં ભૂતકાળ કે કાંઈ નું આવે શું કામ ભૂતકાળ ઘણા બધા લોકો ભૂતકાળનો ઉપયોગ કરતા હોય સાહેબ તમારી સામે ફોટો છે એ ફોટો જોઈ જોઈને લખવાનું છે તો એ વર્તમાન નથી હું આ જોઈ શકું છું હું આ જોઉં છું ફોટામાં ચાર વ્યક્તિ છે એક લો એક બાળક છે એ દોડી રહ્યો છે ચાર વ્યક્તિ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે બરાબર જે કાંઈ પણ તમે જોવો છો એ જ તમારે લખવાનું છે એવું તમને પૂછ્યું નથી તમે જોયું હતું એ લખો પિક્ચર ડિસ્ક્રિપ્શન હંમેશા વર્તમાન કાળમાં લખવાના સાહેબ આ ત્રણ વાક્ય રત્ન યાદ રાખી લો એક સાહેબ અહીંયા લખેલું છે ધેર પછી ઈજ અથવા તો આર પછી અહીંયા શું દેખાય ખબર અહીંયા શું લખવાનું પ્લસ જે વસ્તુ જે વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી જે કાંઈ પણ દેખાતું હોય એ દેખાતું હોય એ અહીંયા લખવાનું પછી પ્રિપોઝિશન પ્રિપોઝિશન એટલે મતલબ કે ઇન ઓન પિક્ચરમાં ઝાડવા ઉપર બગીચાની બાજુમાં આવું કાંઈ બોક્સની બાજુમાં એ બધા અને પછી જે વસ્તુની બાજુ તો કે જેની અંદર છે એ તો કે ઇન ધ ગાર્ડન ઇન ધ પિક્ચર તો કે સ્થળ અહીંયા સ્થળ આપણે લખી નાખીએ સ્થળ પ્રીપોઝિશન પ્રિપોઝિશન સ્થળ હવે ધેર પછી ઈજ ક્યારે મૂકવું ને આર ક્યારે મૂકવું તો જ્યારે જે વસ્તુ દેખાય છે ને તમને બરાબર હું તમને એક્ઝામ્પલ આપું ફોટામાં એક વસ્તુ દેખાતી હોય તો એ જ લખવાનું માની લ્યો એક ફોટો આપ્યો છે અહીંયા તમને એક પિક્ચર આપ્યું છે એમાં તમને એક આ એપલ દેખાય છે એક સફરજન એક જ દેખાય તો તમે એમ વાક્ય બનાવશો કે ધેર બધામાં કોમન જ આવે સાહેબ જો ધેર ઇઝ એક જ વસ્તુ દેખાય છે એન એપલ ધેર ઇઝ એન એપલ ક્યાં તો કે ફોટામાં તો કે ઇન ધ સ્થળ એટલે પિક્ચર અથવા તો તમે માની લ્યો કે આ પિક્ચર છે એ કિચન નું હોય તો તમે એમ લખી શકો ધેર ઇઝ એન એપલ ઇન ધ કિચન જે વસ્તુ આનો મતલબ થાય કે પિક્ચરમાં માં તો કિચન માં એક સફરજન છે હવે આનું આ વાક્ય માની લો કે બે ત્રણ સફરજન હોય તો તો તમારે આ બહુવચન થઈ ગયું તો આયા ઇઝ નું આવે આ એક વચન માટે આવે આ હંમેશા યાદ રાખજો એક વચન માટે આવે અને આ છે ઈ બહુવચન માટે આવે એક વચન બહુવચન ક્યાં જોવાનું અહીંયા તમને જે દેખાય છે એક વચન છે તો ઈ જ મૂકો બહુવચન માં હોય તો આર મૂકો તો વાક્ય એમ બનશે કે ધેર આર ધેર આર એપલ્સ અથવા તો તમે એમય લખી શકો ધેર આર ટુ એપલ્સ થ્રી એપલ્સ પણ એપલ્સ બહુવચન ઇન ધ પિક્ચર લખી શકો તો કિચન એ લખી શકો તમને જે સારું લાગે એ લખવા રેડી હવે આ મુદ્દાઓ લખાઈ ગયા પછી જો આ હું અંદરનું શીખડાવું છું શરૂઆત કેમ કરવી એન્ડ કેમ એ હું તમને શીખડાવું પછી પણ પેલા વચ્ચેનું શીખી લઈએ શરૂઆત અને એન્ડ એ તમને મજા આવશે હવે શીખડાવું ત્યારે એટલે અંત સુધી બને હવે આનું આ વાક્ય તમે બીજી રીતે લખી શકો માની લ્યો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું હોય હું બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સાહેબ ભણાવું બરાબર જે તે સમયે હું દસમાન બારમાં મત તો મત નહોતો આવડતું ત્યારે હું આવી કંઈક હેલી રીત જ ગોતતો હતો તો બધા તો સાહેબ ટોપ લેવલના વ્યક્તિઓનું હોય મારે તો બધાને ધ્યાનમાં રાખીને શીખડાવવું પડે એટલે મિડલ હોય કે સાવ એમ માની લ્યો કે પાસ થવું જ છે તો એને પછી શું કરવાનું ખબર તો એને આ સેન્ટેન્સથી લખાય તો કે માની લો આઈ કેન સી એટલે એનો મતલબ થાય હું જોઈ શકું છું આઈ કેન સી પછી જે દેખાતું હોય આ લાઇનમાં તો કે એક એપલ દેખાય છે તો એન એપલ એન એપલ ક્યાં દેખાય છે તો કે ઇન ધ પિક્ચર ઇન ધ પિક્ચર રેડી અથવા તો તમે ઘણા બધા સફરજન દેખાય તો આઈ કેન સી એપલ્સ ઇન ધ પિક્ચર તો સાહેબ જો સારા માર્ક લેવાય ને પાંચ 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 શું કરો ખબર એકાદો મુદ્દો આનાથી લખવાનો એક મુદ્દો આનાથી લખવાનો એક મુદ્દો આનાથી લખવાનો એક મુદ્દો આનાથી લખવાનો જો પછી આનો આ મુદ્દો પાછા આ રીતે ન બનાવતો એપલ વાળું લખાઈ ગયું પછી બીજી જે વસ્તુ પંખો દેખાતો હોય આઈ કેન સી અ ફેન ઇન ધ રૂમ એ રીતે લખવાનો તો એક સેન્ટેન્સ આનાથી બનાવો એક સેન્ટેન્સ આનાથી બનાવો અને ત્રીજી વાક્ય રચના સાહેબ એ છે કે માની લો કે વાક્યમાં કોઈ પણ પ્રકારની ક્રિયા કરે જ કોઈ બાળક આપણે એમ કેવું હોય કે બે બાળકો દોડી રહ્યા છે આમ એવો ફોટામાં આમ દોડતો હોય બરાબર છે તો દોડતા હોય તો તમે જે દોડતા હોય ને એનું નામ લખવાનું કેટલા બાળકો બે બાળકો તો કે ટુ બોયઝ ટુ બોયઝ હવે જો એમ તો લગભગ આમ આવે જ નહીં ટુ બોયઝ છે તો એની સાથે ઈજ આવે કે આર આવે બહુ વચન છે એટલે આર આવશે હવે શું તો દોડી રહ્યા છે તો દોડી રહ્યા ને રનિંગ કહેવાય

રેડી અને આ તન વાક્ય તને ગોખી લ્યો સ્ક્રીનશોટ પાડી લ્યો જે કરવું એ કરો પણ કાલના પેપરમાં આ પરફેક્ટ લખાઈને આવવું જોઈએ ને પાંચ માર્ક પૂરેપૂરા મળવા જ જોઈએ અને પછી મને આ વિડીયોમાં આવીને પાછમેન્ટ કરો સાહેબ તમે શીખડાયું લાવડી જ ગયું બરોબર અને હા જો સમજાણું ને મજા આવી ને તો એક વખત લાઇકનું બટન યાર નીચે ડિસ્ક્રિપ્શનમાં આ બધી લિંક આપેલી છે બધા વિડીયોઝની જોઈ લેજો પ્લે લિસ્ટ મૂકેલું છે આખું આખું એસે રાઇટિંગ ઇમેલ રાઇટિંગ ઓલું ફલાનું ઢીકનું જેટલા ટોપિક હોય ને બધાના વિડીયો છે એક એક વાર જોવાના વાર્તા પૂરી બેડો પાર જવાબદારી આવી જ રીતે દેશી ભાષામાં સમજાવેલું છે રેડી એટલે એક વખત જોઈ લેજો ઓકે હવે ખબર પડી ગઈ હવે પિક્ચરની શરૂઆત કઈ રીતે કરવાની એક જ મુદ્દો લખવાનો આ યાદ રાખી લેજો ધીસ ઇઝ અ પિક્ચર હવે જો ઘણા લોકો પિક્ચરનો સ્પેલિંગ ખોટો લખતા અરે સાહેબ એની સૂચનામાં જ આપ્યો આપ્યો હોય પિક્ચર પિક્ચર ડિસ્ક્રિપ્શન તો એ એ એ લખવાનો ખોટો ઉપર તમને તો શું લખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ આટલું વાક્ય છાપી દેવાનું જેનો ફોટો હોય ત્યાંય લખી નાખવાનો માની લો ગાર્ડનનો છે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન લાઈબ્રેરીનો છે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ શું કહેવાય લાઇબ્રેરી આ રીતે તમે લખી શકો આવડેક આવડે સાહેબ આરામથી આવડે જો હવે આનો એન્ડ કેમ કરવો તો એન્ડમાં ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું ઘણા બધા વાક્યો તમે લખી શકો કેવું તો માની લો કે છેલ્લે એવું લખવાનું એ જો એન્ડનું કહું છું આ એન્ડનું એન્ડ આ શરૂઆતમાં આ એન્ડ વચ્ચે આ બધું લખવાનું એન્ડમાં શું લખવાનું માની લો કે આઈ લાઇક ધીસ પિક્ચર આ મુદ્દો બધા એમ લખી જ નાખવાનો આઈ લાઇક ધીસ પિક્ચર પિક્ચરનો સ્પેલિંગ સાહેબ આખો લખો ને પિક ન લખતા બરોબર છે પછી આની ઉપર તમે એમય લખી શકો ધીસ ઇઝ વેરી ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર બ્યુટીફુલ પિક્ચર રેડી હવે માની લ્યો કે ઘણી મેળાનું પ્રશ્ન પિક્ચર આપવું હોય કે રેલવે સ્ટેશનનું આપવું હોય બસ સ્ટેશનનું આપવું હોય તો તેમાં ઈ શું કહેવાય ભીડભાડ વાળું વાતાવરણ હોય તો ઇટ ઇટ એટલે ટૂંકમાં આવેલું પિક્ચર ઇટ ઇઝ ક્રાઉડેડ પ્લેસ રેડી આ રીતે લખી શકો ક્રાઉડેડ પ્લેસ તો આ બધા શબ્દો છે ને એ શબ્દો તમારે એમાં વાક્યમાં બધામાં ફરજીયાત પહેલી દેવાનું રેડી તો આ વસ્તુ છે એ લખવાથી આખે આખું પિક્ચર ડિસ્ક્રાઈબ થઈ શકે છે ચાલો હવે તમને કાંઈ ફોટો દેખાય તો ફોટો દેખાય શેનો ગાર્ડનનો હવે સૌથી પહેલો મુદ્દો શું લખવાનો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આવડે લખતા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન હવે તમને આમાં જે જે દેખાતું હોય ને એ કઈ બે વાક્ય રચના તો આપણે શીખડાવી ઇઝ અથવા અથવા તો તો આર આઈ કેન સી બરાબર છે અને પછી અહીંયા જે આવતું હોય અને એક છે આપણે વાક્ય રચના ઓલી જે કાંઈ પણ છે જો આયા છે ને પહેલાં આપણે લખી શકીએ કે ધેર આર સો મેની ટ્રીઝ ધેર આર કારણ કે સો મેની ઘણા બધા છે જો સો મેની ખાલી અમે લખશો ને ધેર આર મેની તો એ પણ હાલશે મેની મેની એટલે ઘણા એક કરતાં વધારે ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન પછી બાકડા છે જો બાકડાને અંગ્રેજીમાં બેન્ચીસ કહેવાય શું કહેવાય બેન્ચીસ તો ધેર આર ટુ બેન્ચીસ ઇન ધ ગાર્ડન પછી તમે એમ કહી શકો કે ધેર ઇઝ અ બિગ વોલ ધેર ઇઝ અ બિગ વોલ ઇન ધ ગાર્ડન વોલ વોલ એટલે આ આ શું શું થાય વોલ એટલે રેડી પછી માની લ્યો કે કહેવાય 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 છે 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 એને એને સ્લાઇડ સ્લાઇડ તો સ્વિંગ કહેવાય બરોબર છે અને સીસો કહેવાય શું કહેવાય સી શો બરોબર છે સી શો એટલે ઊંચક નીચક તો આ થઈ જાય તો તમે વાક્ય કેમ બની શો ધેર ઇઝ સ્લાઇડ અ સ્વિંગ એન્ડ અ સી બરાબર છે ઇન ધ પિક્ચર આ રીતે કહી શકો સોરી ધેરાર કે વાપરવું પડે કારણ કે એક કરતાં વધારે છે એટલે બરાબર એ રીતે કહી શકો પછી અહીં જો બે છોકરા ફૂટબોલ રમી રહ્યા છે તો તમે એમ લખી શકો ટુ ચિલ્ડ્રન ટુ ચિલ્ડ્રન અથવા તો ખાલી ચિલ્ડ્રન એમ જ લખો ને ટુ ચિલ્ડ્રન લખવાની જરૂર નથી ટુ બે બાળકો એમ નહીં ચિલ્ડ્રન અથવા તો તમે એમય લખી શકો અ બોય હવે આ છોકરો એક છોકરી ખબર નથી પડતી વાળે એવા રહે અત્યારે તો એ નથી ખબર પડતી કયો છોકરો ને કઈ છોકરી પણ આપણે એમ લખી નાખી કે અ ગર્લ એન્ડ અ બોય આર પ્લેઈંગ ફૂટબોલ કારણ કે આર આવશે બરોબર પછી અહીં જો ઘણા બધા ફૂલડાઓ છે ધ આઈ કેન સી પછી આઈ કેન સી વાળું વાક્ય વાપરો આઈ કેન સી મેની ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન રેડી તો આ રીતે આખે આખું સમય પિક્ચર છે ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર આઈ લાઈક ધીસ પિક્ચર આવું છેલ્લે મૂકી દેવાનું પણ એનું સાચા સાચું જો અહીંયા આપેલું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન ઇટ ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન તમે શરૂઆતમાં લખે દેર ઇઝ અ વોલ અરાઉન્ડ ધ ગાર્ડન જો આવા અરાઉન્ડ એવો શબ્દ નું આપણે કંઈ ચિંતા નહીં કરવા અરાઉન્ડ એટલે ફરતે ધ ગાર્ડન દેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ ધ બર્ડ્સ આર સીટિંગ ઇન ધ ટ્રી અચ્છા બર્ડ્સ તો આપણને દેખાણાય નહીં પાછા અચ્છા અહીંયા છે આપણે રેરકીને જોયું નહીં રેડી તો એ જોવાનું બધું ધેર આર બેન્ચિસ ઇન સાઇડ ઇન સાઇડ એટલે અંદર દેર આર મેની પ્લે થિંગ્સ પ્લે થિંગ્સ ઇન સાઇડ એટલે આ રમવાની વસ્તુઓ છે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ ચિલ્ડ્રન છે એ પ્લાઇડ સ્લાઇડમાં રમી રહ્યા છે ટુ ચિલ્ડ્રન આર સ્વિંગિંગ બે બાળકો છે અહીંયા હિંચકામાં હિચકી રહ્યા છે ટુ ગર્લ્સ આર પ્લેઇંગ એલા બે ગર્લ્સ છે બે ગર્લ્સ છે પ્લેઇંગ ઓન ધ સી શો નહીં 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 એ તો આનું કીધું હું તો આ વત અ બોય એન્ડ ગર્લ હાલો આપણે હાચા છીએ અ બોય એન્ડ ગર્લ આર પ્લેઇંગ વિથ અ બોલ બોલથી રમી રહ્યા છે રેડી તો આ રીતે આખે આખું લખી શકો એના પછી આગળ વધી હજી બીજા પિક્ચર જોવાના છે પણ જો તમારે સ્પોકન ઇંગ્લિશ મારી સાથે મારા ક્લાસમાં આવીને ઓફલાઈન શીખવું છે તો આપણી નક્ષત્ર એકેડમી સ્પેશિયલ વેકેશન બેચ લઈને આવી રહી છે આ સંસ્થા ક્યાં છે તો કે રાજકોટમાં એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ બરોબર છે એકદમ બેઝિક થી શરૂઆત થશે સંપૂર્ણ મટીરીયલ તમને ફ્રી આવી જશે ઓફલાઈન બેચ છે સ્પીકિંગ રાઇટિંગ અને લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે અને આ ત્રણ નંબર આપેલા છે ત્રણ નંબર ઉપર કોલ કરી વધારે ઇન્ફોર્મેશન અને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો ખાસ મિત્રો આ વસ્તુને નોંધ લેજો અને તમારા નજીકના મિત્રો સાથે પણ શેર કરજો અને ડેમો માટે તમે યુટ્યુબ પર આપણે ખાલી લિંક જોઈ લો સાહેબ ઓનલાઈન તો ઓફલાઈન તો અલગ જ વસ્તુ છે ને હે તો તમે વિજય નાખ્યા ત્રણસો કે પ્લસ સબસ્ક્રાઈબર છે તમે જોઈ શકો છો ગુજરાતની નંબર વન સ્પોકન ઇંગ્લિશ કરાવતી ચેનલ હોય તો એ એકમાત્ર આપણી ચેનલ છે તમે સર્ચ કરી લ્યો જોઈ લ્યો ઓકે ચાલો આગળ વધીએ હવે બીજું એક પિક્ચર છે મસ્ત મજાનું ઇટ એન્ડ ટ્રીટ એવું આપણે આખેલો આપેલું છે તો આખે આખું પિક્ચર તમે જુઓ તો તમને જે દેખાય આપણી રીતે પહેલા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન છે કારણ કે ભાઈ મસ્ત મજાની એક ટ્રેન છુક છૂક ગાડી આવી રહી છે એટલા માટે આપણે કહી શકીએ જે જે કાંઈ દેખાય છે એ આપણે બે વાક્ય રચના પ્રમાણે તમે ગોઠવી નાખો અને એવું લાગે તો આ પિક્ચરની ચાર પાંચ કે પાંચ છ પ્રેક્ટિસ કરી લ્યો ને એટલે તમને પૂરેપૂરા માર્ક મળે તો જુઓ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન ઇટ ઇઝ વેરી બિઝી આખે આખું બિઝી છે જો બધા ભાગદોડ જ છે ક્રાઉડેડ જો ક્રાઉડેડ મેં કીધું તું ભીડભાડવાળું છે એન્ડ નોઈઝી પ્લેસ જો બહુ વધારે અવાજવાળું હોય બસ સ્ટેશન અહીંયા શાંતિ હોય રેલવે સ્ટેશન અહીંયા શાંતિ હોય મેળો અહીંયા શાંતિ હોય નોઈઝી પ્લેસ કહેવાય એને શું કહેવાય અવાજવાળું વાતાવરણ વી કેન સી અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ આપણે પ્લેટફોર્મ ઉપર જો વી કેન સી આપણે અથવા તો આઈ કેન સી એ હાલ એન્ડ વી કેન એટલે આપણે જોઈ શકીએ છીએ ઓલો હું જોઈ શકું છું આઈ કેન સી અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ ઉપર ટ્રેન ઊભી છે હું જોઈ શકું છું ધેર આર મેની પેસેન્જર્સ ઇન ધ પિક્ચર ઘણા બધા પેસેન્જર છે એ પિક્ચરમાં આપેલા છે ધે આર વેઇટિંગ ફોર ધ ટ્રેન તેઓ ટ્રેનની વેઇટ કરી રહ્યા છે વી કેન સી અ કુલી આપણે કુલી પણ જોઈ શકીએ છીએ આ વ્યક્તિ રિયાભાઈ બરાબર છે ઇન ધ પિક્ચર હુ ઇઝ હેલ્પિંગ કે જે મદદ કરી રહ્યા છે પેસેન્જર્સની વિથ ધેર લગેજ એટલે કે સામાનથી ધેર ઇઝ અ બિગ ક્લોક એક મોટી આપેલી છે બિગ ક્લોક વી સમ ઇન ધ પિક્ચર આપણે ઘણા બધા બાળકો પણ પિક્ચરમાં જોઈ શકીએ ધેર ઇઝ ઓલસો અ ફ્રૂટ વેન્ડર જો જે વેપારી હોય ટૂંકમાં વેચનારો હોય ફળ વેચનારો હોય એને ફ્રૂટ વેન્ડર કહેવામાં આવે છે એન્ડ વુમન ઇઝ બાયિંગ ફ્રૂટ્સ અને એક સ્ત્રી છે એ ફ્રૂટ ખરીદી રહી છે ફ્રોમ હિમ એટલે કે તેના પાસેથી ધેર આર મેની પીપલ ઇન ધ ફૂડ સ્ટોલ અને ઘણા બધા ફૂડ સ્ટોલની બાજુમાં ઘણા બધા લોકો છે ધીસ ઇઝ વેરી બ્યુટિફુલ પિક્ચર આઈ લાઇક ધીસ પિક્ચર એવા સેન્ટેન્સ આપણે લખી નાખવાના આમાં ભલ નથી લખા રેડી હાલો એના પછીનું એક લાયબ્રેરીનું પિક્ચર છે એને પણ સમજી લ્યો અને તમારી રીતે લખી શકો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્ટડી રૂમ હા સ્ટડી રૂમ છે લાઇબ્રેરી નથી ઇટ ઇઝ અ વિન્ડો ઇટ હેઝ ઇટ હેઝનો મતલબ થાય એમાં એક વિન્ડો છે અથવા તો આપણે એમ જ કરવાનું ધેર ઇઝ અ વિન્ડો આપણે આવું નહી શીખવાનું બરાબર આવડે તો સારું હે સાહેબ હું એમ નથી કહેતો નોડ લખતા બટ નો યાદ આવે તો આઈ કેન સી અ વિન્ડો એમ કહી શકો ઇટ ઇઝ એરી હવા ઉજાસવાળો વાતાવરણ છે ઇટ હેઝ અ બિગ કબટ કબટ એટલા મોટો કબટ કબાટ આપણા દેશી ભાષામાં કબાટ ધેર આર મેની બુક્સ ઇન ધ કબટ ઘણી બધી બુક્સો કબાટમાં છે ધેર ઇઝ અ ડેસ્ક ડેસ્ક એટલે એક ટેબલ જેવું છે બરોબર છે સોરી ખાનું છે એન્ડ અ ચેર ઇન ધ રૂમ એક ચેર પણ છે ધેર ઇઝ અ કમ્પ્યુટર ઇન ધ ડેસ્ક ડેસ્કની ઉપર કમ્પ્યુટર છે સમ બુક્સ આર ઓન ધ ટેબલ થોડીક બુકો ટેબલ ઉપર છે રેડી ધેર ઇઝ ઓલ્સો લેમ્પ એક લેમ્પ પણ ક્યાંક દેખાતો હોય છે ક્યાં છે ભાઈ આ રહ્યો અહીંયા બરાબર છે હા તો ધેર ઇઝ અ સ્મોલ પ્લેન પ્લાન્ટ સોરી પ્લાન્ટ આ રહ્યો બરાબર તે એક નાનકડો એવો પ્લાન્ટ છે પછી તમે કહી શકો ધેર ઇઝ અ લેમ્પ એ થઈ ગયું તો કે રૂમ લુક્સ નીટ એન્ડ ક્લીન આ રૂમ છે એકદમ નીટ એન્ડ ક્લીન છે આઈ લાઇક ધીસ પિક્ચર ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ પિક્ચર મન પડે લખી નાખો સાહેબ કાંઈ નથી આવી જ રીતે બે ચાર પિક્ચરની પ્રેક્ટિસ કરી લ્યો અને વિડીયોને એકવાર લાઇકનું બટન તો દબાવી દઉં સાહેબ હજી બે હજાર લાઇકમાં હજી કેટલી બાકી તમે જોવો જ ખરા છે તમે જોઈ લો ખોદ જોઈ લો રેડી લાઇકનું બટન જરૂર દબાવી દેજો મિત્રો ટેલિગ્રામ આની પીડીએફ જોતી હોય આ બધી વસ્તુઓની તો ટેલિગ્રામ ઉપર વહેજ જાઓ ત્યાં આપણે મૂકેલી છે અને ફોલો કરી દેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુની અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ટ્રેન્ડિંગમાં છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો સાહેબ ત્રણસો ને છ્યાસી કે એટલે ત્રણ લાખ અને છ્યાસી હજાર પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તમારે બાકી હોય તો જરૂર ને જરૂર જોડાઈ જાજો ચાલો એના પછીનું પિક્ચર છે દિવાળી સેલિબ્રેશન આવી રહ્યું છે જો ફૂંકા કાઢી નાખે એવું આવું પિક્ચર પૂછાય તો શું લખશો દિસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાલી ડે આ પિક્ચર છે દિવાળી ડેનું છે લેડી ઇઝ અરેન્જિંગ અર્થન લેમ્પ એટલે જો આ એક છે આને શું કહેવાય દીવડાઓને તમે અર્થન લેમ્પ અથવા તો ખાલી લેમ્પ છે એ કહી શકો બરાબર આઉટ સાઇડ ધ હાઉસ ઘરની બહાર ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ કે આ જે દોર છે એ શું કર્યું છે ડેકોરેટ કરવામાં આવેલું છે વિથ અ ફેસ્ટૂન એટલે કે ટૂંકમાં આવા ટૂંકમાં શું કહેવાય ઝુમરિયાઓથી બરાબર છે ટુ ગર્લ્સ આર ડ્રોઈંગ અ બિન રંગોલી બરાબર આયા રંગોલી આવશે બિન ખોટું આવી ગયું છે જે બે દીકરીઓ છે નાની નાની એ ચિત્રો રંગોળી દોરી રહી છે નિયર ધ ડોર ડોરની નજીક ધે હેવ બોલ્સ એની પાસે વાટકાઓ છે ડિફરન્ટ પાવડર કલર્સ વિથ ધેમ એમની સાથે અલગ અલગ કલરના અલગ અલગ વાટકાઓ છે આવું બધું લખવાનું સમ ચિલ્ડ્રન આર બસ્ટ્રિંગ ફાયર કહેકસ બસ્ટ્રિંગ એટલે કે ફોડવું ફાયર કહેકશે ફટાકડા અને લાઇટિંગ સ્પાર્કલ્સ અને કે ઓલી ફૂલખણી કરી રહ્યા છે ફૂલઝર બરાબર છે તો આ રીતે લખવાનું છે મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન લખતા આવડી જાય એટલે પાંચ માર્ક પૂરા મળી જશે અને જબરજસ્ત મેં તમને જે સેન્ટેન્સ વાક્ય રચના શીખડાવી એ વાક્ય રચના પ્રમાણે લખશો એટલે એક પણ માર્ક તમારો કપાશે નહીં અને સાથે સાથે વિજય નાક્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સત્યાવીસ માર્ચ સેવ ધ ડેટ તારીખ સેવ કરી લેજો સાંજે નવ વાગ્યાથી ફ્રી સ્પોકન ઇંગ્લિશ ક્લાસ આપણે ઓનલાઈન યુટ્યુબ પર ચાલુ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ધમાકેદાર આપણી એન્ટ્રી પડવાની છે અને જોરદાર એકદમ બેઝિકથી શીખવાનું છે તો ખાસ મિત્રો આ ભૂલાઈ ન અને કરી દેજો સાહેબ સબસ્ક્રાઈબ અને શીખવા મળજો બરોબર ઘરે બેઠા બેઠા ફ્રીમાં શીખવા માટે તો શા માટે ન શીખવું જોઈએ એક કલાકની તો વાત છે અને લાઇકનું બટન દબાવી દીધું ઓકે દબાવી દીધું ને ઓકે અને મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી મને આનંદ થશે બરોબર જેથી હું આવા તમારા માટે નવા નવા વિડીયોઝ લઈને આવું અને તમારું જે પેપર છે એ આઉટસ્ટેન્ડિંગ જાય એના માટે ઓલ ધી બેસ્ટ નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા